गुड मॉर्निंग किड्स, केम छो बधा? आई होप ऑल आर फाइन। तो आजे आपणे जोशुं स्टार्टर 3 सेम 2 हिंदी मां पार्ट 15 व्यवसायकार। व्यवसायकार एटले के धंधार्थी, बराबर? एना विशे आपणे आ चेप्टरमां जोवानुं छे। एमां पहेलो प्रश्न तमने एवो छे, चित्र देखे पढ़े और हिंदी में नाम लिखे, बराबर? एमां तमने आवी रीते बॉक्स आप्या छे, तमने बॉक्स आप्या छे, एमां तमने चित्र आप्या छे, अलग अलग व्यवसायकारोना चित्र आप्या छे। पहेलू बॉक्स छे एमां खेडूतनुं चित्र आप्युं छे, बराबर? बीजुं बॉक्स छे एमां लोहारनुं चित्र आप्युं छे, ત્રીજું બોક્સ છે એમાં દરજીનું ચિત્ર આપ્યું છે, બરાબર? એવી રીતે અલગ અલગ વ્યવસાયકારોના ચિત્ર તમને આપ્યા છે, તમારે એનું નામ હિન્દીમાં લખવાનું છે। એમાં પહેલું ચિત્ર ખેડૂતનું છે, તો ખેડૂત શું કામ કરે? ખેતી કરે, બરાબર છે? ખેડૂત ખેતી કરે, ખેડૂતને હિન્દીમાં શું કહેવાય? ખેડૂતને હિન્દીમાં કહેવાય કિસાન, બરાબર? બીજું ચિત્ર છે લુહારનું ચિત્ર, તો લુહાર શું કામ કરે? લુહાર છે એ લોઢું ટીપીને એના ઓજાર બનાવે, બરાબર? તો લુહારને હિન્દીમાં કહેવાય લોહાર। ત્રીજું ચિત્ર આપ્યું છે દરજીનું ચિત્ર, તો દરજી શું કાર્ય કરે? દરજી છે એ કપડાં સીવવાનું કાર્ય કરે, બરાબર? તો દરજીને હિન્દીમાં દરજી જ કહેવાય, પણ એની જોડણી જોવાની ખાસ, કે એમાં દરજી છે તો ગુજરાતીની જોડણીમાં અને હિન્દીની જોડણીમાં ફેર પડ જશે, બરાબર? સોનીનું ચિત્ર, તો સોની શું કાર્ય કરે? સોની છે સોના ચાંદીના ઘરેણા બનાવે, બરાબર? સોનીને હિન્દીમાં કહેવાય સુનાર, બરાબર? સુનાર કહેવાય। કડિયાનું ચિત્ર, તો કડિયાને હિન્દીમાં શું કહેવાય? કડિયાને હિન્દીમાં કહેવાય રાજગીર। કડિયો શું કાર્ય કરે? તો કડિયો છે એ મકાન ચણવાનું કાર્ય કરે, બરાબર? ચલો એના પછી છે માળીનું ચિત્ર, તો માળીને હિન્દીમાં કહેવાય માલી, જે બાગ બગીચામાં જે ફૂલ છોડ છે, બરાબર, એને ઉછેરવાનું કામ કરે, એને પાણી પાવાનું કામ કરે, બરાબર? પછી છે કુંભારનું ચિત્ર, કુંભાર શું કામ કરે? માટીના વાસણ બનાવે, માટલું છે તાવડી છે એ બધું બનાવે, બરાબર? કુંભારને હિન્દીમાં કહેવાય કુંહાર, જોવાની જોડણી ખાસ, બરાબર? એના પછી છે મોચીનું ચિત્ર, મોચીને હિન્દીમાં મોચી જ કહેવાય, બરાબર? પણ મોચીમાં ગુજરાતીમાં ચ અને હિન્દીમાં ચ આ બે ફેર પડશે, બરાબર? મોચીને હિન્દીમાં મોચી જ કહેવાય, મોચી આપણા બૂટ ચપ્પલ બનાવવાનું કાર્ય કરે, બરાબર? કંદોનું ચિત્ર, તો કંદોઈને હિન્દીમાં કહેવાય હલવાઈ, કંદોઈ શું કાર્ય કરે? મીઠાઈ બનાવવાનું કાર્ય કરે, બરાબર? કંદોઈને હિન્દીમાં કહેવાય હલવાઈ। પછી છે હજામનું ચિત્ર, તો હજામને હિન્દીમાં કહેવાય નાઈ, બરાબર? તમે લોકો હેર કટ કરાવવાને બધું જાઓ છો ને, એને કહેવાય નાઈ હિન્દીમાં, અને ગુજરાતીમાં કહેવાય હજામ, બરાબર? પછી છે વણકર, તો વણકર શું કાર્ય કરે? કાપડ વણવાનું કાર્ય કરે, બરાબર? વણકરને કહેવાય ઝૂલાહા। ચાલો એના પછી નેક્સ્ટ છે સુથારનું ચિત્ર, તો સુથાર શું કાર્ય કરે? લાકડામાંથી ફર્નિચર બનાવવાનું કાર્ય કરે, સુથારને હિન્દીમાં કહેવાય બઢઈ, બરાબર? એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે સહી નામ જોડે, તમને આવી રીતે અલગ અલગ પિક્ચર આપ્યા છે, બરાબર? વ્યવસાયકારોના પિક્ચર આપ્યા છે, અને અહીંયા તમને એના હિન્દીમાં નામ આપ્યા છે કે હિન્દીમાં એને શું કહેવાય, એની સામે તમારે જોડવાનું છે। તો હજામ છે, અહીંયા હજામનું ચિત્ર છે, બરાબર? તો હજામને હિન્દીમાં કહેવાય નાઈ, બરાબર? તો એની સાથે તમારે જોડી દેવાનું। બીજું ચિત્ર તમને આપ્યું છે માળીનું ચિત્ર, તો માળીને હિન્દીમાં કહેવાય માલી, બરાબર? પછી આપ્યું છે તમને કુંભારનું ચિત્ર, તો કુંભારને હિન્દીમાં કહેવાય કુંહાર, બરાબર? એની સાથે જોડી દેવાનું, સ્કેલનો યુઝ કરવાનો। પછી આપ્યું છે કડિયાનું ચિત્ર, તો કડિયાને હિન્દીમાં કહેવાય રાજગીર, બરાબર? એની સાથે એને જોડી દેવાનું। પછી આપ્યું છે કંદોઈનું ચિત્ર, તો કંદોઈને હિન્દીમાં કહેવાય હલવાઈ, બરાબર? તેને એની સાથે જોડી દેવાનું। પછી તમને પ્રશ્ન આપ્યો છે ચિત્ર દેખકર નામ ક્રમાનુસાર લીખે, આવી રીતે તમને પિક્ચર આપ્યા છે, બરાબર? અહીંયા 1 2 3 4 એવી રીતે નંબર આપ્યા તમને, હિન્દીમાં 1 2 3 4, બરાબર? અહીંયા તમને જે પહેલું પિક્ચર આપ્યું, બરાબર, વણકરનું પિક્ચર છે, વણકરને આપણે અહીંયા કીધું, વણકરને શું કહેવાય? ઝૂલાહા। તો અહીંયા તમારે એક નંબર કરીને લખવાનું ઝૂલાહા, બરાબર? વણકરને હિન્દીમાં કહેવાય ઝૂલાહા। પછી બીજું છે, બીજું પિક્ચર તમને આપ્યું છે સોનીનું પિક્ચર, બરાબર? સોની, તો સોનીને હિન્દીમાં કહેવાય સુનાર, બરાબર? તો અહીંયા લખવાનું, તમને સાઈડમાં તમને
છે તો માળીને હિન્દીમાં કહેવાય માલી બરાબર છે એના પછી તમને એક છે કડિયાનું ચિત્ર તો કડિયાને હિન્દીમાં કહેવાય રાજગીર બરાબર પછી એક છે તમને કુંભાર કુંભારનું ચિત્ર એક છે એને 5 નંબરમાં એટલે 5 નંબરમાં તમારે લખવાનું કુંભાર બરાબર એના પછી નેક્સ્ટ છે ખેડૂતનું ચિત્ર અહીંયા તમને ખેડૂતનું ચિત્ર એક છે તો ખેડૂતને હિન્દીમાં કહેવાય કિસાન તો 6 નંબરના ખાનામાં તમારે લખવાનું કિસાન બરાબર છે એના પછી એક છે દરજીનું ચિત્ર તો દરજીને હિન્દીમાં શું કહેવાય દરજીને હિન્દીમાં કહેવાય દરજી બરાબર તો 7 નંબરમાં તમારે લખવાનું દરજી એના પછી એક છે તમને લુહારનું ચિત્ર તો લુહારને હિન્દીમાં કહેવાય લોહાર તો 8 નંબરમાં તમારે લખવાનું લોહાર બરાબર છે આ છે વ્યવસાયકાર શું કાર્ય કરે છે અને હિન્દીમાં શું કહેવાય બરાબર એ વિશે આપણે જોઈ વાણી પીડીએફ તમને મળી ગઈ હશે તો એ તમે આઈ નોટ બુકમાં બધું લખી લેજો બાકી આપણે ઝૂમમાં લેક્ચર લઈ ત્યારે આપણે સમજશું બરાબર છે તો આવા જ વિડીયો સાથે આપણે ફરી મળીશું।